સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ગુજરાતમાં ભાજપની વિજય કૂચને કોઈ રોકી શકે તેમ નથી. તમામ પાટીદારો આજે ભાજપ સાથે જ છે અને ભાજપના વિજય માટે મોદીજીનો ચહેરો જ કાપી છે. રાષ્ટ્રીય ચેનલ સમય સાથેની મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનો મજબૂત દાવો. છેલ્લા બે મહિનાથી પાલનપુરમાં ગેરકાયદેસર ચાલતું આંતરરાષ્ટ્રીય સ્તરનું કોલ સેન્ટર ઝડપાયું. પાલનપુરથી યુએસએની લેન્ડિંગ ક્લબના નામે કોલ કરી અમેરિકનો સાથે છેતરપિંડી આચરતા 11 શખ્સોની 4.25 લાખના મુદ્દામાલ સાથે કરાઈ ધરપકડ. ડીસાના જીવદયા પ્રેમીઓની જાગૃતિથી રાજસ્થાનની લક્ઝરી બસમાં વિદેશી શ્વાનના 9 બચ્ચાની અમાનવીય રીતે થતી ક્રૂરતાપૂર્વકની તસ્કરીનો પર્દાફાશ. લક્ઝરી બસમાંથી 72 કિલો ચાંદીનો બિનવારસી જથ્થો પણ હાથ લાગતા તપાસની તજવીજ તેજ. અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તબીબી અધિકારીની કથિત કિન્નાખોરથી નોકરી સહિત અન્ય લાભો ગુમાવી ચૂકેલા પૂર્વ એક્સરે ટેકનિશિયન આમરણાંત ઉપવાસ પર. જો કે તબીબી અધિકારીએ પોતાના પર થયેલા દોષારોપણને નકાર્યું. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ગરમાવો પ્રતિદિન વધુ ગરમી પકડી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ગુજરાતમાં ભાજપની વિજય કૂચ અવિરત આગળ ધપશે જ તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એક અગ્રણી રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ સમયને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કેન્દ્ર સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીએ ગુજરાતમાં પુનઃ ભાજપની જ્વલંત જીતનો દાવો કર્યો હતો. ચેનલ સમયના સંવાદ કાર્યક્રમમાં આપેલા ઇન્ટરવ્યૂમાં મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતનો પૂરો પાટીદાર સમાજ આજે પણ ભાજપની સાથે જ છે. કોંગ્રેસ પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરી રહી હોવાનો આક્ષેપ કરતા મંત્રી હરિભાઈ ચૌધરીએ ઉમેર્યું હતું કે ભાજપની જીત માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો જ કાફી છે. ગુજરાતની જનતા સમજદાર છે તેવો દાવો કરતા ગુજરાતની રાજકીય ગતિનિધિ પરના સવાલો વિશે મંત્રી હરિભાઈ ચૌધરીએ આ ખાસ ઇન્ટરવ્યુમાં આપેલા જવાબો અત્રે પ્રસ્તુત છે. નમસ્કાર, મેં હું રમેશ અવસ્થી. અમારે ખાસ કાર્યક્રમ સમય સંવાદ મેં આપકા સ્વાગત હૈ. આજ અમારે સાથ હૈ ગુજરાત ભારતીય જનતા પાર્ટી કે દિગ્ગજ નેતા હરિભાઈ ચૌધરી. હરિભાઈ ચૌધરી ભારત સરકાર મેં કેન્દ્રીય રાજમંત્રી હૈ ઓર ઇનકે પાસ કોયલા એવમ ખનન વિભાગ હૈ. હરિભાઈ એસા કહા જાતા હૈ કે નરેન્દ્રભાઈ આપકો બડા માનતે હૈ, તો કહાં સે રિશ્તા રહા આપકા ઉનસે? કે નરેન્દ્રભાઈ કો મેં જબ હી વો સંઘ મેં કામ કરતે થે તબ સે મેં આરએસએસ સે ડાયરેક્ટ જુડા હુઆ નહીં થા. મેં શાખા મેં નહીં જાતા થા, લેકિન જીતના ભી સંઘ કે વરિષ્ઠ અધિકારી આતે થે તો મેરી સ્કૂલ થી તો મેરા સ્કૂલ કા પૂરા ઉપયોગ ઉસમે હોતા થા. પ્રાથમિક શિક્ષા વર્ગ હોય, દ્વિતીય સંઘ શિક્ષા વર્ગ હોય, બજરંગ વર્ગ હો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કા હો, તો એ સબ મેરી પાસે એટલી બડી જગા થી બહુ ઇતના સભી ફેસિલિટી થી તો મેરે કો સબસે સાથ પરિચય હુઆ. ઉસમે નરેન્દ્રભાઈ ભી આયે થે. નરેન્દ્રભાઈ કો મેં મણિનગર મેં જબ સંઘ કાર્યાલય ગયા તો એક બાંકડે પર છોએ હુએ થે ઓર મુજે પૂછા કે આપ ક્યા કર રહે હૈ. મેં કે મેં તો બોમ્બે મેં હું. તો કે બસ આપ લોગ કમાતે હી રહેંગે કે દેશ કે લીએ કુછ કરેંગે. હરિભાઈ, જે તરીકે થી અગર હમ ગુજરાત કી બાત કરે, ગુજરાત મેં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સેન્ટ્રલ ગુજરાત ઓર સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર ઓર ઉત્તર ગુજરાત કી બાત, જિસે ઉત્તર ગુજરાત સે આપ આતે હૈ ઓર સૌરાષ્ટ્ર મેં યહાં પાટીદાર કાફી હૈ, લેકિન પાટીદાર ઇસ સમય કુછ નારાજ ચલ રહે હૈ જિનકા નેતૃત્વ હાર્દિક પટેલ કર રહે હૈ, તો કહીં કહીં પાટીદાર આંદોલન સે ભારતીય જનતા પાર્ટી કો નુકસાન નહીં પહોંચેગા? પાટીદાર સમાજ કે સાથ હમને વાર્તાલાપ
कंटिन्यूस चालू रखा था। उन्होंने चार डिमांड रखी थी कि जितना केस हुआ है उसको वापस लो, तो हमने कर दिया। उन्होंने बताया कि हमारा जितना शहीद बच्चे हो गए उनको पूरा मुआवजा दो, वो दे दिया। ईबीसी का कमीशन बनाने का था, जो अदर बैकवर्ड कास्ट में आता है तो उसके लिए स्पेशल पैकेज, जो पाटीदार में गरीब है तो उसको हम अनामत नहीं दे सकते हैं, तो उसके लिए 600 करोड़। पाटीदार का लड़का मेडिकल कॉलेज में जाएगा तो उसका 50% फी हम भरेंगे, मतलब सरकार भरेंगी। और ओबीसी कमीशन जो बनाया है, ईबीसी कमीशन, उसमें भी हम उनको उनके साथ बात करेंगे और उनके बच्चों को नौकरी में हम मदद करेंगे। और दूसरा जो फी है इंस्टीट्यूट में, तो जो अनामत वाले को फायदा मिलता है वही फायदा हम उनको देने वाले। कांग्रेस अभी क्लियर नहीं बोलती है, आज ये सुप्रीम कोर्ट हाई कोर्ट बोला है कि भाई 49% से आगे बढ़ नहीं सकते। मैं कांग्रेस को पूछना चाहता हूँ कि किस आधार पर वो बोलती है कि 20% हम देंगे और बोलते हैं कि विधानसभा में पसार कर दे, हरियाणा सरकार ने पसार किया था, हाईकोर्ट ने मना कर दिया था, तो किस आधार पर कांग्रेस गुमराह कर रही है प्रजा को। मैं समझता हूं कि पाटीदार भाइयों का जो वडिल है सब लोग वो समझते हैं कि ये अशक्य बाबत है, तो मैं समझता हूं उनके साथ 4-5 बार हमारा वार्तालाप हुआ है और वो समझ भी रहे हैं। मेरी कॉन्स्टिट्यूशन में जो पाटीदार है मेरी कॉन्स्टिट्यूशन में, तो उन्होंने सामने से मेरे को बुलाया, हमारा लेवा पटेल है, कड़वा पटेल है, और उन्होंने डिनर के साथ मेरे को बुलाया कि हम भारतीय जनता पार्टी के साथ है। लेकिन पाटीदार आंदोलन की बात की जाए तो आप जो बात कर रहे हैं कि हम पाटीदारों को काफी जो भी सुविधाएं वो दे रहे हैं, फिर बात बंद क्यों नहीं रही है, आखिर में आंदोलन भड़क क्यों रहा है? अभी भड़क नहीं रहा है आंदोलन में, अभी हार्दिक जो घूमता है, अभी पाटीदार समाज को मालूम पड़ा कि हार्दिक पटेल अंगत स्वार्थ के लिए काम कर रहा है। वो दो पार्टी में बोलता है, भाजपा के साथ बात करता है तो उसके साथ बात करना चाहता है। अभी भी 3 तारीख को राजीव गांधी को मिलने का, राहुल गांधी को मिलने की बात करते हैं। तो लोगों को लगता है कि भाई समाज की बात करना है तो क्यों घूमता है, तुम्हारा पहला अनामत का आंदोलन तक चलते रखना था। आज कोई जगह पर ऐसा हम मीटिंग करते हैं तो कोई जगह पर हमको कोई विरोध नहीं है। इस तरीके से राहुल गांधी की बात हो रही है कि उन्होंने कहा कि आप बात करिए पाटीदारों के, आरक्षण की बात करिए, तो आरक्षण के मुद्दे पे बात बन क्यों नहीं रही? भरत सिंह सोलंकी हो, राहुल गांधी हो, अशोक गहलोत बोलते हैं हम अनामत देंगे। हमने 10% अनामत एक्स्ट्रा देने के लिए विधानसभा में बिल रखा था, तो ही कांग्रेस ने विरोध किया था कि 10% आप नहीं दे सकते, तो 20% कैसे लाएगी? ये प्योरली पूरी गुजरात की जनता जानती है, गुजराती जनता बहुत समझदार है। 2002 देखा हमने, 2007 देखा, 2012 देखा, कांग्रेस आती आती है, पर कांग्रेस उधर ही है, कांग्रेस चली जाएगी ऐसा लगता है मुझे। तो मैं समझता हूं कि इतनी कमजोर कांग्रेस मैंने कभी नहीं देखी थी कि उसका 14 MLA चले जाए। शंकर सिंह बापू जैसा 20 साल से जो कांग्रेस को लीड कर रहा था, लेकिन उनका कांग्रेस का तो कहना है कि जिस तरह से हमने चुनाव जीता, राज्यसभा का अहमद पटेल को जिताया है, उससे कांग्रेस मजबूत हुई है। देखिए मैं एक बात बताऊं, जो जिस पार्टी के दिग्गज नेता और 14 MLA चले जाए फिर भी वो मजबूत मानती है तो उसको मानने दीजिए। कांग्रेस को आत्ममंथन करने की जरूरत है, उसके चुने हुए उसके टिकट दिए हुए आदमियों को संभाल नहीं सकती है, तो उसको पैसा दे के बेंगलोर में होटल में रखना पड़े, और वो किस टाइम, जिस टाइम गुजरात की प्रजा बाढ़ का पीड़ित था, जिस टाइम के गुजरात की प्रजा दुखी थी, जिस टाइम उसको मदद करने की जरूरत थी, उस टाइम कांग्रेस सत्ता में डूबी हुई थी, गुजरात की प्रजा को छोड़ के पूर्व को पहाड़ को कितने लोग मर गए, कितने पशु मर गए, कितनी तकलीफें थी। उस टाइम भारतीय जनता पार्टी मैदान में थी, लोगों के साथ थी, कांग्रेस बेंगलोर में थी, और उनका MLA को शर्म नहीं आता है। वो इंटरव्यू में बोलते हैं हम तो एंजॉय करते हैं, जब भी गुजरात की जनता मर रही हो, पशु मर रहे हैं, बाढ़ में पीड़ित है, और वो एंजॉय करते हैं, तो उनको मुबारक है। अल्पेश ठाकुर जैसे लोग पार्टी छोड़ के कांग्रेस में चले गए, एक पाटीदार के बड़े नेता माने जाते हैं, हमने पिछड़ा वर्ग के माने जाते हैं, आप भी पिछड़ा वर्ग से ही आते हैं, तो क्या पार्टी को नुकसान नहीं होगा ऐसे? अल्पेश ठाकुर का फादर कांग्रेस का था अहमदाबाद में, अल्पेश ने खुद कांग्रेस की टिकट लास्ट ईयर पाटन से ली थी,
500 वोट से हार गया था। मैं समझता हूं कि कांग्रेस का एक जिला परिषद का आदमी, छोटा लड़का राहुल गांधी को मिलने को आना पड़े, और वो एक कांग्रेस का लड़का कांग्रेस का पर दबाव डाल के बोलता है कि मेरे को 40 सीटें एमएलए को दो, नहीं तो मैं चला जाऊंगा, और वो पूरी कांग्रेस उसके पैर में गिर गई। तो इससे तो कम नसीब दूसरी क्या बात हो सकती है। चलिए अब ये बताइए कि जिस तरीके से हार्दिक पटेल ने ट्वीट किया है कि आरक्षण की बात कांग्रेस माने नहीं तो मुझे निर्णय लेना, तो क्या लगता है कि ये कोई राजनीतिक स्टंट है? स्क्रिप्ट पहले ही लिखी जा चुकी है ये सब? जो आदमी समाज के लिए चिंता करता है ना, उसको किसी के पास जाने की जरूरत नहीं होती है, किसी के पास। जो पार्टियों को जरूरत है वो सामने से जाएगी। ये तो बार बार अपॉइंटमेंट मांगता है कि ये करो ये करो, 3 तारीख तक को बोल दिया, बाकी कितना रहा? अभी कांग्रेस कैसे दे सकती है? छत्ताधारी पार्टी बीजेपी रूपाणी की और नितिन भाई पटेल की सरकार चालू में है, वो नहीं दे सकते तो आने के बाद कैसे दे सकती है? क्या लगता है कि जिस तरीके से राहुल गांधी की पिछली बार मुलाकात हुई, हार्दिक पटेल ने उसका खंडन किया, इसके पीछे आप क्या मानते हैं? देखिए तो कब कब ये तो वीडियो फुटेज मैंने भी टीवी पर देखे थे, तो उसमें तो क्लीन दिखता है, फिर भी वो ना बोलता है तो हम मान लेते हैं, पर 3 तारीख को फिर से बोलता है कि मैं मिलने वाला हूँ। मेरे ख्याल से वो कितनी भी बार मिले, भारतीय जनता पार्टी को कोई फर्क नहीं पड़ता है, क्योंकि भारतीय जनता पार्टी ये चुनाव के टाइम बाहर नहीं निकलती है। पूरा 24 घंटा 365 दिन हम प्रजा के बीच ही रहते हैं। अरे भाई, लेकिन एक तो बात माननी पड़ेगी, अभी भी गुजरात में नरेंद्र भाई कद का कोई नेता नहीं आ पाया है, नरेंद्र भाई जाने के बाद आज भी आप नरेंद्र भाई के नाम पे ही वोट मांग रहे हैं? प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब ने पूरे गुजरात के नेताओं और कार्यकर्ताओं को संगठन के बारे में इतना मार्गदर्शन दिया है कि सत्ता में हो फिर भी संगठन साथ कैसे रखना, पार्टी को कैसा मजबूत करना, वो नरेंद्र भाई मुख्यमंत्री थे तब से हमको सिखाया है। आज भी उनका मार्गदर्शन हमको मिलता है, अमित शाह जी साहब साहब का भी मिलता है, नरेंद्र मोदी जी का चेहरा ही हमारे लिए काफी है। हरी भाई, एक बात जरूर जानना चाहते हैं, जिस तरह से गुजरात में चुनाव जोरों पे है, आपके जो सहयोगी पार्टी है विशेषकर शिवसेना, उसने कहा कि राहुल गांधी अब प्रधानमंत्री मटेरियल बन चुके हैं, तो हम इसको किस रूप में माने? ये कहीं न कहीं पार्टी और सहयोगी दलों में आपस में कुछ वैमनस्यता या कुछ खिंचाव चल रहा उसका परिणाम है, या वास्तव में राहुल गांधी प्रधानमंत्री मटेरियल बन गए? देखो, इसका जवाब कल महाराष्ट्र के सीएम ने दे दिया है, देवेंद्र फडणवीस जी जो महाराष्ट्र के मुख्यमंत्री, उन्होंने शिवसेना को चेतावनी दी है कि आपको अगर गठबंधन में रहना है तो आप डिसाइड करो, हमारे साथ रहना है नहीं रहना है, आपको हम निकालने वाले नहीं है, लेकिन आपको खुद को जाना है तो भारतीय जनता पार्टी को ऐसा कुछ नहीं। जब जब बीजेपी स्ट्रांग होती है वो शिवसेना को पसंद नहीं आता है, तो वो उनकी बात रखेंगे। मैं तो बोला शिवसेना को जाना है तो कांग्रेस में चली जाए, नहीं तो राहुल को उनके साथ ले ले। चिदम्बरम कल आए राजकोट में, कांग्रेस को नेता को चुनाव जीतना है कि नहीं जीतना मुझे मालूम नहीं पड़ता है। कल वो क्या बोले, कश्मीर को स्वतंत्रता का हक है, एक और हम लोकसभा में कहते हैं कि कश्मीर भारत का अभिन्न अंग है, उसका हम सर्वानुमति ठराव पास करते हैं, उसमें कांग्रेस सर्वानुमति है, और उसका एक नेता गुजरात में आके बोलता है कि जम्मू कश्मीर को स्वतंत्रता का हक है, क्या देश को तोड़ने का काम करना है? ऐसा बोलेंगे तो कांग्रेस जीत जाएगी, तो ऐसे लोगों के खिलाफ क्या देशद्रोह की कार्रवाई नहीं हो सकती? देखिए, तो जो नियम में आता हुआ का होगा, लेकिन मैं ऐसा बोलता हूँ कि चिदम्बरम जैसे 10 आदमी और भी पीछे, और राहुल जी तो गुजरात में ही रहे, 182 सीट पर घूमे, मैं दावे के साथ करता हूँ जिधर जिधर राहुल गांधी जाएंगे वहां वहां हारेंगे। बनासकांठा सहित गुजरात भर में विधानसभा चूंटणी ना पगले लोगों ने निर्भय माहौल नी प्रतीति करावा सलामती तंत्र ना आगोतरा पूरता प्रयासों थई रह्या छे। तदनुसार जिला मथक पालनपुर शहर में पण पोलिस अने आर्मी ना जवानोए फ्लेग मार्च योजी नगरजनों ने निर्भरता थी चूंटणी प्रक्रिया में भाग लेवानो संदेश आप्यो हतो। पालनपुर शहर ना जुदा जुदा विस्तार में पुलिस ने गाड़ियों ना काफला साथे फ्लेग मार्च योजवामां आवी हती। जिला पुलिस वडा नीरजकुमार वडगुजर पण आ फ्लेग मार्च में जोड़ाया था। आगामी विधानसभा की चूंटणी ने लईने शहर में कायदो अने व्यवस्था जळवाई रहे ते माटे बनासकांठा पोलिस अत्यारथी ज एलर्ट थई छे।
પાલનપુર સ્થિત જોરાવર પેલેસમાં આવેલ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતેથી પ્રારંભ થયેલી આ ફ્લેગ માર્ચનો કાફલો પાલનપુર શહેરના મુખ્ય માર્ગ ઉપર ફર્યો હતો. જે વખતે પોલીસ વાહનોની સાયરનથી નગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા અને પોલીસ તંત્રની સક્રિયતા તેમજ સજાગતાનો પણ નગરજનોને પ્રત્યક્ષ અહેસાસ થયો હતો. વિધાનસભાની ચૂંટણીના પગલે બોર્ડર ચેકપોસ્ટ પર મોટા વાહનોની સઘન ચકાસણી થતી હોય પોલીસનું ધ્યાન ચૂકવી દારૂની હેરાફેરી માટે મોટરસાયકલ જેવા નાના વાહનોનો ઉપયોગ થવા માંડ્યો છે. જો કે ધાનેરા પોલીસે આજે મોટરસાયકલ પર લઈ જવાતી વિદેશી દારૂની 43 બોટલ સાથે બાઇક પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા પોલીસે આજે સવારે ધાનેરાથી વાલેર જઈ સામરવાડા જતા રોડ પર વોચ ગોઠવી એક મોટરસાયકલને આંતરે તલાશી લેતા આ મોટરસાયકલની બંને બાજુ લટકાવેલા બે થેલામાંથી 4,300 રૂપિયાની કિંમતનો 43 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જો કે પોલીસને જોઈ બાઇક સવાર બુટલેગર ભાગી છૂટતા પોલીસે દારૂ સાથે બાઇક જપ્ત કરી ફરાર બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. આ મોટરસાયકલ ચોરીનું છે કે માલિકનું તે દિશામાં પણ પોલીસે તપાસની તજવીજ શરૂ કરી છે. વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાની અને દારૂની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવાની જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાના પગલે વધુ સજાગ બનેલી થરાદ પોલીસની ટીમે પણ આજે ખોડા આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન બાતમીના આધારે બેવટા ગામ નજીક નાકાબંધી કરી GJ18AA2656 નંબરની મારુતિ કારને આંતરી 6 પેટી વિદેશી દારૂ ઝડપી લીધો છે. આ ઓપરેશન દરમિયાન થરાદ પોલીસે 28,800 રૂપિયાની કિંમતના દારૂ તેમજ મારુતિ કાર સહિત 79,300 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. છેલ્લા બે મહિનાથી પાલનપુરમાં ગેરકાયદેસર ચાલતું આંતરરાષ્ટ્રીય સ્તરનું કોલ સેન્ટર ઝડપાયું. પાલનપુરથી USA ની લેન્ડિંગ ક્લબના નામે કોલ કરી અમેરિકનો સાથે છેતરપિંડી આચરતા 11 શખ્સોની 4.25 લાખના મુદ્દામાલ સાથે કરાઈ ધરપકડ. ડીસાના જીવદયા પ્રેમીઓની જાગૃતિથી રાજસ્થાની લક્ઝરી બસમાં વિદેશી શ્વાનના 9 બચ્ચાની અમાનવીય રીતે થતી ક્રૂરતાપૂર્વકની તસ્કરીનો પર્દાફાશ. લક્ઝરી બસમાંથી 72 કિલો ચાંદીનો બિનવારસી જથ્થો પણ હાથ લાગતા તપાસની તજવીજ તેજ. અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તબીબી અધિકારીની કથિત કિન્નાખોરથી નોકરી સહિત અન્ય લાભો ગુમાવી ચૂકેલા પૂર્વ એક્સરે ટેકનિશિયન આમરણાંત ઉપવાસ પર. જો કે તબીબી અધિકારીએ પોતાના પર થયેલા દોષારોપણને નકાર્યું. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે, પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રી માં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. મોલી ના
હિના જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ્સ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ્સ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. અગાઉ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બિનઅધિકૃત રીતે ચાલતા કોલ સેન્ટરના સંચાલકોએ વિશ્વ સ્તરે મોટી છેતરપિંડી કરી હોવાનો પર્દાફાશ થતાં ભારે ઉહાપોહ સર્જાયો હતો અને ગુજરાત પોલીસ આવા કારનામાઓથી રીતસર હરકતમાં આવી ગઈ હતી. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા મુખ્યમથક એવા પાલનપુર શહેરમાં પણ બિનઅધિકૃત રીતે આંતરરાષ્ટ્રીય સ્તરનું કોલ સેન્ટર ચાલતું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે અને પોલીસે ગઈ રાત્રે આ કોલ સેન્ટરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર ખાતે છેલ્લા 2 માસથી ગેરકાયદેસર ધમધમતા આ કોલ સેન્ટરમાંથી પોલીસે 3,89,800 રૂપિયાની કિંમતની સાધન સામગ્રી સાથે 11 આરોપીને રંગે હાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર ખાતે ગુરુનાનક ચોક નજીક આવેલા પેટ્રોલ પંપની પાછળના એક ખાનગી મકાનમાં ભેજાબાજે શખ્સો છેલ્લા 2 મહિનાથી આ આંતરરાષ્ટ્રીય સ્તરનું કોલ સેન્ટર ચલાવતા હતા. પાલનપુરમાં આ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવી અમેરિકાના નાગરિકને યુએસએની લેન્ડિંગ ક્લબના નામથી કોલિંગ કરી લોન આપવાની જુદી જુદી લાલચો આપી છેતરપિંડી આચરાતી હોવાની વિગતો પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામી છે. ગેરકાયદેસર ચાલતા આ કોલ સેન્ટરમાં અમેરિકાના નાગરિકો પાસેથી દર મહિને 20,000 થી 30,000 ડોલરની છેતરપિંડી કરી મસ મોટી રકમની કાળી કમાણી કરાતી હતી. જોકે ગઈ રાત્રે બાતમીના પગલે આ કોલ સેન્ટર પર ત્રાટકેરી બનાસકાંઠા પોલીસે 11 આરોપીઓને આબાદ રીતે ઝડપી લઈ છેતરપિંડી માટે વપરાતી તમામ સાધન સામગ્રી પણ જપ્ત કરી આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરાઈ છે. જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુજરે આજે પત્રકારો સાથેની વાતચીતમાં ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરની સિલસિલાબંધ વિગતો રજૂ કરી આરોપીઓની ઉલટ તપાસ દરમિયાન વધુ કેટલીક ચોંકાવનારી વિગતો ખુલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે મોડી રાત્રે પાલનપુરમાં પોલીસને બાતમી મળી હતી કે અહીંયા એક ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલે છે. એ બાતમીના આધારે પોલીસે અને અધિકારીઓ એલસીબી ત્યાં રેડ પાડી અને ત્યાં ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટર ઝડપાયા છે અને એમાં મુખ્ય આરોપી અશફાક અહેમદ શફીઉલ્લા ખાન કાજી સાથે કુલ 11 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને એની સાથે સાથે ત્યાં કોલ સેન્ટરમાં ઉપયોગમાં આવતા જે કોમ્પ્યુટર છે અને લેપટોપ અને મેજિક જેક ડિવાઇસ એ પણ ગુનાના કામે કબજે કરવામાં આવ્યા છે. અને આજે કોલ સેન્ટર છે એની પાસે અમેરિકન નાગરિકોની હકીકત જેમાં જેને લીડ ડેટા કહેવાય છે અને પે ડે પ્રોસેસ કોલિંગ જે એની સ્ક્રિપ્ટ છે એ પણ એને મળતી હતી અને એને વાપરીને એ ત્યાં વિદેશમાં અમેરિકામાં જે નાગરિકો લોન અપ્લાય કરતા હતા એની વિગતો મેળવતા હતા અને એના પછી એની એક કંપની હતી લેન્ડિંગ ક્લબ યુએસએ અને એના નામથી એ બધાને કોલ અને SMS કરતા હતા એના જે સ્ટાફ છે અને જે મુખ્ય સૂત્રધાર છે અને ત્યાંથી એ સસ્તા લોન માટે એ બધાને ઓફર આપતા હતા અને છેતરપિંડી કરવા માટે એના પાસેથી વેરિફિકેશન ફી અને લોન એગ્રીમેન્ટ ફીની નામે દરેક જે છે નાગરિક જે એના જાળમાં ફસાઈ જાય એના પાસેથી 2,000 ડોલર એ મેળવતા હતા અને મહિનામાં આશરે 20,000 થી 30,000 ડોલર એ મેળવતા હતા. અને અગાઉ એ જે કોલ સેન્ટર છે માહિતી મળી છે કે 2 થી 3 મહિનાથી એ ચાલતા હતા અને અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે અને એના લિંક
ક્યાં ક્યાં છે અને અમદાવાદ મેં એના કોણ કોણ છે અને બીજા ક્યાંથી એ સ્ક્રિપ્ટ મેળવતા હતા એની બધું તપાસ ચાલુ છે. અત્યાર સુધી કેટલા લોકોના શિકાર બનાવ્યા છે અને આ સમગ્ર પગેરું પોલીસને કઈ રીતે મળી ગયા? શું કોઈ ફરિયાદ નોંધાઈ હતી કે શું હતું? પોલીસને બાતમી મળી હતી કે આવા શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે અને આવા પ્રકારના કોલ સેન્ટર છે જેમાં આવી પ્રવૃત્તિ ચાલે છે અને ક્યુબિકલ જેવા છે અને બધી ગુપ્ત પ્રકારની જે કામ છે એવા કરે છે. અને પોલીસને બાતમી મળી તો તાત્કાલિક ત્યાં રેડ કરી અને આમાં અત્યારે તપાસ ચાલુ છે અને એના જે કમ્પ્યુટરના ડેટા છે એ FSLમાં મોકલવામાં આવશે અને આમાંથી ખબર પડશે કે કેટલા માણસોને ભોગ બનાવે છે. અત્યાર સુધી આમ શું પ્રાથમિક માહિતી મળી છે, કેટલા લોકોને ભોગ બનાવ્યા હોઈ શકે છે પ્રાથમિક માહિતી પ્રમાણે? અત્યારે જે ડેટા છે એ ચેક કરવામાં ચાલુ છે અને આપને જાણ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓના અપમૃત્યુની વધતી જતી ઘટનાઓના દોર વચ્ચે ડીસા તાલુકાના જુનાડીસા ગામની એક પરિણીતાનું પણ શંકાસ્પદ રીતે મોત નીપજ્યું છે. આ મહિલાના અપમૃત્યુ માટે તેના પિયર પક્ષના લોકોએ મૃતક મહિલાના સાસરિયાઓને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસે પણ આ મામલે મૃતક યુવતીના પતિ અને સસરા વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે દાંતીવાડા તાલુકાના સિકેરિયા ગામની લલિતાબેન જયેશભાઈ દેવી પૂજક નામની યુવતીના લગ્ન 14 વર્ષ પૂર્વે જુનાડીસામાં થયા હતા. જોકે છેલ્લા 2 વર્ષથી આ યુવતીએ તેણીના સાસરિયા કથિત રીતે સતત શારીરિક અને માનસિક ત્રાસ આપી વારંવાર દહેજની માંગણી કરતા હતા, જેથી કંટાળી ગયેલી લલિતાબેન દેવી પૂજક ગત 28 ઓક્ટોબરના રોજ રિસાઈને તેના પિયર પહોંચી ગઈ હતી. પરંતુ આ યુવતીના પરિવારજનોએ તેની જિંદગી બરબાદ ન થાય તે માટે 25,000 રૂપિયા આપીને લલિતાને પરત તેના સાસરે મોકલી દીધી હતી. જોકે સાસરે રોકડ રકમ લઈને આવવા છતાં પણ તેના સાસરિયાઓ દ્વારા કથિત રીતે તેની પર ત્રાસ ગુજારતા આ યુવતીએ છેવટે મોતને વહાલું કરી જીવનલીલા સંકેલી લીધી છે. આ યુવતીના મોત બાદ તેની માતાએ ડીસા તાલુકા પોલીસ મથકમાં લલિતાબેના પતિ જયેશ દેવી પૂજક અને સસરા પ્રહલાદભાઈ સહિત અન્ય સાસરિયાઓના રોજિંદા ત્રાસના લીધે જ લલિતાને મરવા માટે મજબૂર કરી હોવાના આક્ષેપ સાથે ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જુનાડીસાની દેવી પૂજક પરિણીતાના અપમૃત્યુ સંદર્ભે તેણીની માતાની ફરિયાદના પગલે ડીસા તાલુકા પોલીસે મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હાલ ઇન્ડિયન પિનલ કોડની કલમ 306 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે આ મહિલાએ આત્મહત્યા કરી છે કે તેણીની હત્યા કરવામાં આવી છે તેનો ભેદ ઉકેલવા પોલીસ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. ડીસા રૂરલ પોલીસ ફર્સ્ટ ગ્રુપ નંબર 144/70 આઈપીજી કલમ 498 ક 403 6 બરાબર. પછી દેજ પ્રતિબંધન ધારા 307 મુજબનો ગુનો દાખલ થયો, જેની તપાસ અમે જાતે કરી રહ્યા છીએ. અને આ બેનને એના શાસ્ત્રી પક્ષ એના પતિ તથા એના સસરા બંને 2 વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા, દેજની માગણી કરતા હતા. એના પિયર પક્ષે પહેલાં અગાઉ 7,000 આપેલા અને ફરી અઠવાડિયા પહેલાં 25,000ની માગણી કરેલી કે અમારો ધંધો કરવો છે, તે જે બદલ પાછા એના સમાજના માણસો ફરી અને આઈને એને પિયર શાસ્ત્રી જૂના ડીસા મુકામે મૂકી ગયેલા સિકરિયા મુકામેથી. અને પછી ફરી પાછી આજ રોજ કઈ કાલ રાત્રે એને મરવા માટે મજબૂર કર્યું અથવા ગળે ફાંસો આપેલો છે અને એની લાશનું પીએમ કરાયેલું છે અને એમાં એના પતિ તથા એના સસરાનું નામ લખાવેલું છે બંને આરોપી પર. અને તપાસ ચાલુ છે, હાલમાં આરોપી પકડવાની તજવીજ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં સ્ત્રી અત્યાચારની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકાર તેમજ પોલીસે આવી ઘરેલુ હિંસાને અટકાવવા માટે આકરો અભિગમ અપનાવવાની જરૂર જણાઈ રહી છે. તાલુકાના ધાનપુરા ગામની એક ગર્ભવતી મહિલાનું પણ આકસ્મિક રીતે મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ધાનપુરા ગામના મનુસિંહ મકુસિંહ વાઘેલાના સગર્ભા પત્ની સંગીતાબેન વાઘેલાને એકાએક પેટમાં દુખાવો પડતા તેમણે ડીસાની 2 હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે રસ્તામાં આજે સંગીતાબેન વાઘેલાનું કરુણ મોત નીપજતા મનુસિંહ વાઘેલાએ આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક સંગીતાબેનના લગ્ન 3 વર્ષ પૂર્વે જ થયેલા હતા અને પ્રથમ પ્રસ્તુતિ વખતે તેણીને એક પુત્રને જન્મ આપ્યો હતો. જોકે ગઈ સાંજે સંગીતાબેનનું મોત નીપજતા તેમના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
વિધાનસભાની ચૂંટણીના પગલે બનાસકાંઠાની સરહદી ચેકપોસ્ટ પર વાહન ચકાસણી ઝુંબેશને સઘન બનાવી દેવાઈ છે. ત્યારે ગઈ રાત્રે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસ માટે બગાસું ખાતા મોંમાં પતાસું પડે તેવો ઘાટ ઘડાયો છે. ગઈ રાત્રે અમીરગઢ બોર્ડર પર એક ખાનગી લક્ઝરી બસની ચકાસણી દરમિયાન આ બસની ડેકીમાંથી બોક્સમાં પેક કરેલા 9 જેટલા વિદેશી શ્વાનના બચ્ચા મળવા સાથે 72 કિલો ચાંદીનો બિનવારસી જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. અને ચૂંટણી ટાણે ચાંદીનો જથ્થો હાથ લાગતા આવકવેરા વિભાગની ટીમને બોલાવી ઊંડી છાનબીન હાથ ધરાઈ છે. આ ચકચારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે રાજસ્થાન તરફથી આવતી ખાનગી લક્ઝરી બસમાં ગેરકાયદેસર રીતે પોપટ અને શ્વાનની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા ડીસાના જીવદયા પ્રેમીઓએ વન વિભાગની ટીમ તેમજ અમીરગઢ પોલીસને સાથે રાખી ગત રાત્રે અમીરગઢ બોર્ડર પર વાહન ચકાસણી હાથ ધરાઈ હતી. જે વખતે રાજસ્થાન તરફથી આવેલી RJ09PB5556 નંબરની ખાનગી લક્ઝરી બસની તલાશી લેવાતા આ બસની ડેકીમાંથી મળેલા બોક્સમાંથી વિદેશી શ્વાનના 9 બચ્ચા મળી આવ્યા હતા. અબોલ જીવોની આવી અમાનવીય રીતે તસ્કરી કરવાના મામલાનો પર્દાફાશ થતા ડીસાના જીવદયા પ્રેમીઓએ આ મામલે અમીરગઢ પોલીસ મથકમાં 206નો ગુન્હો નોંધાવી શ્વાનના તમામ બચ્ચાઓને ઉછેર માટે દત્તક લેવાની તૈયારી દર્શાવી હતી. એક્સિડન્ટને કાલે સાંજે 5 વાગે બાતમી મળી હતી કે અમીરગઢ RTO જોડે બસ આવવાની છે લક્ઝરી, જેની અંદર અજગરના બચ્ચા પોપટ અને કૂતરાઓ છે એવી અમને મળેલી હતી બાતમી. તો અમે ડિપાર્ટમેન્ટને જાણ કરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે અમે ત્યાં ઊભા રહ્યા. તો 3-4 અમે લક્ઝરી ફેંદી, જેની અંદર એક લક્ઝરીની અંદર અમને આ કૂતરાના 9 બચ્ચા મળી રહ્યા હતા જે અનલીગલી હતા. તો તેના બાદ અમે ડિપાર્ટમેન્ટને જાણ કર્યા બાદ એ લોકોએ અમને પોલીસ ડિપાર્ટમેન્ટમાં લાવ્યા, ગાડી ડિટેન કરાવી, ત્યારબાદ અત્યારે કૂતરા અમે દત્તક લઈને તેને સાચવી છીએ. ફરિયાદ દાખલ કરી અમે લોકોએ. ડીસાના જીવદયા પ્રેમીઓની જાગૃતિ અને સમય સૂચકતાથી ગઈ રાત્રે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી રાજસ્થાનની લક્ઝરી બસમાંથી 1,08,000 કિંમતના અબોલ શ્વાનની અમાનવીય રીતે તસ્કરી કરવાની ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયા બાદ અમીરગઢ પોલીસે શંકાના આધારે આ લક્ઝરી બસમાં વધુ છાનબીન હાથ ધરતા આ બસમાંથી 72 કિલો ચાંદીનો બિનવારસી જથ્થો પણ મળી આવ્યો હતો. ચૂંટણીના માહોલમાં ચાંદીના બિનવારસી જથ્થાની હેરાફેરીની આ ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થતાં અમીરગઢ પોલીસે તુરંત આવકવેરા વિભાગની ટીમને બોલાવી ઊંડી છાનબીન શરૂ કરાવી છે. આ પ્રકરણમાં અમીરગઢ પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે. જોકે હાલ આચાર સંહિતા અમલમાં હોય ચાંદીના આ બિનવારસી જથ્થા સંદર્ભે અમીરગઢ પોલીસે પત્રકારો સમક્ષ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. દર્શક મિત્રો, ફરી સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તબીબી અધિકારીની કથિત કિન્નાખોરથી નોકરી સહિત અન્ય લાભો ગુમાવી ચૂકેલા પૂર્વ એક્સરે ટેકનિશિયન આમરણાંત ઉપવાસ પર, જો કે તબીબી અધિકારીએ પોતાના પર થયેલા દોષારોપણને નકાર્યું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1,000 થી લઈને 1,000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસ ના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તા નો આકર્ષક બોનસ. રૂપિયા 1,000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસ ના અંતે રૂપિયા 12,000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદી ના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદી ની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગર પાલિકા ની સામે, બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1-2-3ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ, સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-177-88. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ,
સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2221. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના રૂણી ગામના યુવાનનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. ગતરોજ ધાનેરા તાલુકાના રૂણી ગામનો રાજપૂત સમાજનો 18 વર્ષીય યુવાન સવાજી વસનાજી ધાનેરાથી અન્ય એક યુવક સાથે પોતાના મોટરસાયકલ પર રૂણી જવા નીકળેલો હતો. એ વખતે કરાધણી ગામ નજીક કોઈ અજાણ્યો વાહન ચાલક બાઇકને ટક્કર મારી નાસી છૂટતા આ બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે આ ઘટનામાં વસનાજી રાજપૂતને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં રાજપૂત સમાજના આગેવાનોએ તુરંત બનાવ સ્થળે દોડી જઈ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડ્યો હતો, જ્યારે મૃતક વસનાજી રાજપૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. આ મામલે ધાનેરા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં અકસ્માતની વધતી જતી ઘટનાઓ વચ્ચે આજે ધાનેરાથી થરાદ તરફ જતા હાઇવે રોડ પર રાહગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકોને ઇજાઓ થતા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. વિધાનસભાની ચૂંટણી ટાણે જ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે કાર્યરત કૃષિ યુનિવર્સિટીના એક પૂર્વ કર્મચારી ન્યાય માટે આમરણાંત ઉપવાસ પર ઉતરી જતા ખળભળાટ મચી ગયો છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તબીબી અધિકારી ડોક્ટર કે એમ મોદી દ્વારા કથિત રીતે માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપો સાથે પૂર્વ એક્સરે ટેકનિશિયન આમરણાંત ઉપવાસ પર ઉતરી જતા યુનિવર્સિટીના સત્તાવાળાઓ પણ ચોંકી ઉઠ્યા છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં એક્સરે ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા ખાનગી પંકજભાઈ દવેએ તબીબી અધિકારીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખાનગી અહેવાલોમાં છેડછાડ કરી તેમના ઉચ્ચ પગારના લાભો અટકાવી દીધા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તબીબી અધિકારીના અહેવાલમાં આધારે ગત 16 મે 2016 રોજ પંકજભાઈ દવેનો કાયમી નિવૃત્તિનો હુકમ કરી દેવાયો હતો. જોકે આ સરકારી કર્મચારીના અન્ય લાભો અટકી જતા તેમણે ન્યાય માટે ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવવાથી આજથી આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધો છે. પોતાની આ લડતના પ્રથમ દિવસે પંકજભાઈ દવેએ જણાવ્યું હતું કે હું દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં એક્સરે ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ તબીબી અધિકારીની કિન્નાખોરીએ મારી નોકરી તેમજ અન્ય લાભો છીનવી લેતા ના છૂટકે ન્યાય માટે મારે આમરણાંત ઉપવાસ આંદોલનનો આશરો લેવો પડ્યો છે. ઉપવાસ પર ઉતરેલા પંકજભાઈ દવેએ આજે ઉપવાસના પ્રથમ દિવસે પણ તબીબી અધિકારીએ અડચણ ઊભી કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. હું આ પાછળ જે દેખાય છે આરોગ્ય કેન્દ્રની અંદર 28 વર્ષ સુધી મેં મારી સેવા બજાવી છે કાયમી કર્મચારી તરીકે, પરંતુ ત્યાંના 2011ની અંદર તબીબી અધિકારી તરીકે નિમાયેલા ડૉક્ટર મોદી દ્વારા મારા જે કર્મચારીના ખાનગી અહેવાલ હોય એ ખોટી રીતે મને જાણ કર્યા વગર બગાડવામાં આવેલા છે, જે નિયમની વિરુદ્ધ છે, અને એને લીધે મને મળતો સરકારી કર્મચારીને જે દ્વિતીય પગાર ધોરણનો લાભ જે મળવો જોઈએ એ એમણે પૂર્વગ્રહ અનુસાર જાણી જોઈને અટકાવ્યો છે. એટલે હું મારો હક મેળવવા માટે ન્યાયના હિતમાં આથી આમણા ઉપવાસ ઉપર અત્રે બેઠો છું. અને આપ જોઈ રહ્યા છો કે ડૉક્ટર મોદી અત્યારે પણ જો આટલો ત્રાસ આપી રહ્યા છે, તેમને ખબર હતી કે આજે હું ઉપવાસ ઉપર ઉતરવાનો છું, તેમ છતાં એમણે જાણી જોઈને આ બગીચાની અંદર કેમેરા કામ ન કરી શકે અને ઉપવાસ પર ન બેસી શકું એટલા માટે પાણીના ફુવારા ડૉક્ટર મોદી દ્વારા જાણી જોઈને ચાલુ કરવામાં આવ્યા છે, અને આ ફુવારાનો પાણીનો સપ્લાય પણ આરોગ્ય કેન્દ્રમાંથી થઈ રહ્યું છે, જેથી કરીને ડૉક્ટરની જે નીતિ છે એ સાબિત થાય છે કે કર્મચારી વિરોધી છે અને એમણે હંમેશા મારો વિરોધ ખોટી રીતે કર્યો છે. અને આજની તારીખે જ્યારે ઉપવાસ ઉપર બેઠો છું તો પણ તેઓ દ્વારા મને હેરાનગતિ કરવામાં આવી રહી છે, એ આપ સૌ પણ જોઈ રહ્યા છો. હું મારો જ્યાં સુધી મને ન્યાય નહીં મળે
ત્યાં સુધી મારા હક મેળવવા માટે આથી હમણાં તપાસ ઉપર અત્રે બેઠો છું. જોકે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તબીબી અધિકારી ડોક્ટર કે એમ મોદીએ પંકજભાઈ દવેના આક્ષેપોને ફગાવી વડી કચેરી દ્વારા તમામ નિયમોને અનુસરી તેમને છૂટા કરાયા હોવાનો દાવો કર્યો હતો. રાત્રિના આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા શ્રી પંકજભાઈ દવે સને 2016માં રાત્રિના આરોગ્ય કેન્દ્ર ખાતેથી છૂટા કરવામાં આવેલા, જેમાં સને 2016માં એક્સરે મશીન બંધ હાલતમાં હોય રાઇટ ઓફ કરવામાં આવેલું. આ બાબતની જાણ ઉપલી કચેરીને કરતાં શ્રી પંકજભાઈ દવેને રાત્રિના આરોગ્ય કેન્દ્ર ખાતેથી છૂટા કરેલો. તમામ સંપૂર્ણ કાર્યવાહી ઉપલી કચેરી દ્વારા કરવામાં આવે છે અને હવે પછીની પણ તમામ સમગ્ર કાર્યવાહી ઉપલી કચેરી દ્વારા થતી હોય છે. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 852 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 643થી 658 રૂપિયા, ઘઉંના 301, બાજરીના 241થી 281, ગવારના 652થી 660, તલના 1281થી 1300, અડદના 580થી 751, રાજગરાના ભાવ 751થી 790 તેમજ મગફળીના ભાવ 670થી 813 રૂપિયા રહ્યા હતા. આજે ડીસાગંજ બજારમાં એરંડાની 154 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 270, ઘઉંની 5, બાજરીની 273, ગવાની 70, તલની 8, અડદની 664, રાજગરાની 9 તેમજ મગફળીની 35,000 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 25 રૂપિયા વધીને 30,150 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 350 રૂપિયા વધીને 40,050 રૂપિયા રહ્યો હતો. આજે એક કિલો રૂપાનો ભાવ પણ 350 રૂપિયા વધીને 39,850 રૂપિયા રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ગુજરાતમાં ભાજપની વિજય કૂચને કોઈ રોકી શકે તેમ નથી. તમામ પાટીદારો આજે ભાજપ સાથે જ છે અને ભાજપના વિજય માટે મોદીજીનો ચહેરો જ કાપી છે. રાષ્ટ્રીય ચેનલ સમય સાથેની મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનો મજબૂત દાવો. છેલ્લા 2 મહિનાથી પાલનપુરમાં ગેરકાયદેસર ચાલતું આંતરરાષ્ટ્રીય સ્તરનું કોલ સેન્ટર ઝડપાયું. પાલનપુરથી યુએસએની લેન્ડિંગ ક્લબના નામે કોલ કરી અમેરિકનો સાથે છેતરપિંડી આચરતા 11 શખ્સોની 4.25 લાખના મુદ્દામાલ સાથે કરાઈ ધરપકડ. ડીસાના જીવદયા પ્રેમીઓની જાગૃતિથી રાજસ્થાની લક્ઝરી બસમાં વિદેશી શ્વાનના 9 બચ્ચાની અમાનવીય રીતે થતી ક્રૂરતાપૂર્વકની તસ્કરીનો પર્દાફાશ. લક્ઝરી બસમાંથી 72 કિલો ચાંદીનો બિનવારસી જથ્થો પણ હાથ લાગતા તપાસની તજવીજ તેજ. અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તબીબી અધિકારીની કથિત કિન્નાખોરથી નોકરી સહિત અન્ય લાભો ગુમાવી ચૂકેલા પૂર્વ એક્સરે ટેકનિશિયન આમરણાંત ઉપવાસ પર, જો કે તબીબી અધિકારીએ પોતાના પર થયેલા દોષારોપણને નકાર્યું. તો હતા ત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.